नमस्ते विद्यार्थी मित्रों, नवी शुभदाणी ग्रुप ट्यूशन अने रेनेसा सेकेंडरी तेमज हायर सेकेंडरी शाळाना ऑनलाइन लेक्चर्स में आपनुं स्वागत। हवे आपणे एक प्रश्न शब्द WH प्रश्न शब्द ए मुद्दो भण्या हता, जेमां आपणे जुदा जुदा WH वॉट वाय वूम विच वूज वूम तेमज हाउ मेनी हाउ मच वेर वेन वगैरह जेवा WH शब्दों शीख्या हता। હવે આપણે એનો વાક્યમાં પ્રયોગ કરવાનો તેમજ અનુવાદ કરવાનો આજે આપણે જોવાનું છે, કેટલાક ઉદાહરણ જોવાના છે। એ બધા પ્રશ્ન શબ્દો છે એટલે પ્રશ્નાર્થ વાક્યમાં એનો ઉપયોગ આપણે કરવાનો છે। તો એમાં વાક્ય કેવી રીતે બને છે અને અંગ્રેજીમાં કેવી રીતે અનુવાદ થાય છે એ ખાસ જોવાનું છે। સાથે સાથે કાળનું પણ ધ્યાન રાખવાનું છે કે વર્તમાન કાળ છે, સાથે ભૂતકાળ છે કે ભવિષ્યકાળ છે, એના ટુબીના રૂપ યાદ રાખવાના છે। છે નથી તો એમિઝાર આવશે, હતું ન હતું તો વોઝ વેર, અને હશે કે ન હશે તો વિલ બી અથવા તો શેલ બી। હવે ઉદાહરણ જોઈએ। પહેલું છે કે તમારું કાર્ય શું છે। કોઈ પણ વાક્ય આપે તો એમાંથી હંમેશા પહેલાં પ્રશ્નાર્થ સૂચક શબ્દ શોધવાનો છે। તમારું કાર્ય શું છે, આમાં શું એ પ્રશ્ન શબ્દ છે। શૂને અંગ્રેજીમાં વોટ કહેવાય, WHથી જ વાક્યની શરૂઆત થાય। છે કે નથી એટલે ઇઝ આવશે, વોટ ઇઝ તમારું કાર્ય એટલે કે યોર વર્ક અથવા યોર જોબ, વોટ ઇઝ યોર વર્ક અથવા વોટ ઇઝ યોર જોબ, આ રીતે પહેલો પ્રશ્ન બને છે। ત્યારબાદ પ્રશ્નાર્થ ચિહ્ન પણ કરવાનું ફરજિયાત, પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન આવવું જ જોઈએ, નહીંતર એ વ્યાકરણની ભૂલ ગણાય। બીજું, તેણીનું નામ શું છે। પ્રશ્નાર્થ શબ્દ શું એટલે કે વોટ જ છે, છે એટલે કે એમ ઇઝ આરમાંથી એક બાબત મૂકવાની છે, કરતા અનુસાર મૂકવાનું, કરતા છે તેણી એટલે કે શી, તેણીનું નામ એટલે કે હર નેમ, આપણે સર્વનામ ભણ્યા છીએ તેણીનું એને હર કહેવાય, અને વાક્યની શરૂઆત વોટથી થશે। વોટ હવે શી એટલે કે ત્રીજો પુરુષ એકવચનના સર્વનામ સાથે ઇઝ આવે, વોટ ઇઝ હર નેમ તમારું નામ શું છે એમ પૂછવું હોય તો વોટ ઇઝ યોર નેમ કહીએ છીએ, તો તેણીનું નામ શું છે એમ પૂછવું હોય તો વોટ ઇઝ હર નેમ, ફક્ત કરતામાં ફેરફાર થાય, જેમ કે તેઓ કે પછી તેનું નામ શું છે, વોટ ઇઝ હિઝ નેમ એ રીતે બદલાઈ જાય। તમારો ધંધો શું છે, ધંધો એટલે કે બિઝનેસ, શું એટલે વોટ, હવે બિઝનેસ એક વચન નામ થયું એની સાથે ઇઝ આવશે, વોટ ઇઝ તમારું એટલે કે યોર, ધંધો એટલે બિઝનેસ, વોટ ઇઝ યોર બિઝનેસ। તેનું સરનામું શું છે, સરનામાને કહેવાય એડ્રેસ, શું એટલે વોટ જ થશે। હવે જુઓ સર્વનામ છે તેનું, તે એટલે હી, અને તેનું એટલે કે હિઝ, એની સાથે ઇઝનો ઉપયોગ થાય વર્તમાન કાળમાં। વોટ ઇઝ હિઝ સરનામું એટલે કે એડ્રેસ, વોટ ઇઝ હિઝ એડ્રેસ। આ પુસ્તકનું શીર્ષક શું છે, શીર્ષક એટલે કે ટાઇટલ, પુસ્તક એટલે કે બુક, હવે ખાસ ધ્યાનમાં રાખો આ પુસ્તક આપ્યું છે એટલે કે ધીઝ બુક, શું એટલે કે વોટ। હવે શીર્ષક એક વચન નામ છે એટલે છે કે નથી આવ્યું એટલે આપણે ઇઝનો ઉપયોગ કરશું એક વચન નામ હોય ત્યારે, વોટ ઇઝ પુસ્તકનું શીર્ષક આપણે ફ્રેઝ કર્યા હતા, શબ્દોને જોડવાના હતા, જેમાં નોની નુનાનું અંગ્રેજી ઓફ એવું થતું હતું, અને એમ પણ આપણે વાત થઈ અને લેક્ચરમાં જોયું કે આપણે ફ્રેઝ આપે ત્યારે પાછળથી, એમ પણ નિયમ છે, અને ફ્રેઝ આપે ત્યારે પણ પાછળથી જ ભાષાંતર થાય। પુસ્તકનું શીર્ષક પહેલાં આટલાનું અંગ્રેજી કરવાનું, ધ ટાઇટલ ઓફ ધીસ બુક, આ પુસ્તકનું શીર્ષક। હવે પ્રશ્નાર્થ સૂચક શબ્દો અને ટુબીના રૂપને ગોઠવીને મૂકીએ, વોટ ઇઝ ધ ટાઇટલ ઓફ ધીસ બુક, તેનો ઈરાદો શું હતો, હવે હતું એટલે કે વોઝ કે વેર, ઈરાદા એને કહેવાય ઇન્ટેન્શન અંગ્રેજીમાં, હતું એટલે વોઝ અથવા વેર, ઈરાદો એક વચન નામ થયું તેની સાથે વોઝ આવે છે, તે એટલે કે હી અને તેનું એટલે કે હિઝ, વોટ વોઝ હિઝ ઇન્ટેન્શન। તમારી ઈચ્છા શું છે, ઈચ્છા ઈચ્છાને કહેવાય વિશ અથવા ડિઝાયર, હવે તમારી એટલે કે યોર, શું એટલે વોટ, ઈચ્છા એક વચન નામ થયું એની સાથે ઇઝ આવે, વોટ ઇઝ યોર વિશ,
તેણીની અપેક્ષા શું હતી? હતું એટલે કે વોઝ કહેવાય, હવે છે નામ અપેક્ષા એટલે કે એક્સપેક્ટેશન. એક્સપેક્ટેશન એકવચન નામ, એકવચન નામ સાથે પણ વોઝ. વોટ વોઝ હર એક્સપેક્ટેશન? સાડીની કિંમત શું હતી? સાડીની કિંમત, ફરી વાર ફ્રેઝ આવ્યું, પ્રાઇઝ ઓફ ધ સાડી શું હતી? એટલે કે વોટ તો આવશે જ તે, હતું કે ન હતું એટલે વોઝ. વોટ વોઝ ધ કોસ્ટ અથવા તો પ્રાઇઝ ઓફ સાડી, કોસ્ટ પણ કહેવાય કિંમતને. તમારી મુશ્કેલી શું હતી? હવે મુશ્કેલી એટલે કે ટ્રબલ, તમારી એટલે કે યોર, શું હતી? હતું એટલે કે વોઝ, શું એટલે વોટ. વોટ વોઝ તમારી મુશ્કેલી, યોર ટ્રબલ. વોટ વોઝ યોર ટ્રબલ? તે કોણ છે? કોણ એટલે કે હુ, હવે ડબલ્યુ એચમાં ફેરફાર થાય છે. તે એટલે કે હી, હી સાથે ઇઝ જ આવી શકે. હુ હી ઇઝ, એટલે હુ ઇઝ હી, હુ ઇઝ હી. કોણ બહાદુર હતું? કોણ બહાદુર હતું? કોણ એટલે પણ હુ, હુ વોઝ, હતું એટલે કે વોઝ, હુ વોઝ બહાદુર એટલે કે બ્રેવ, હુ વોઝ બ્રેવ. કોણ તૈયાર છે? તૈયાર એટલે કે રેડી, છે કે નથી એટલે કે એમિઝારનો જ ઉપયોગ થશે. હવે હુ આપ્યું છે ત્યારે હંમેશા આપણે ઇઝનો ઉપયોગ કરીએ છીએ, કરતા ખબર નથી એટલા માટે હુ ઇઝ રેડી, હુ આર રેડી કે હુ એમ રેડી બોલાતું નથી. હુને આપણે એકવચન નામ ગણીને એની સાથે ઇઝનો જ ઉપયોગ કરવાનો છે. કોણ બહાદુર હતું? આવું વાક્ય આપણે જોયું કે હુ વોઝ બ્રેવ. કોણ તૈયાર છે એટલે કે હુ ઇઝ રેડી. એટલે આપણે ફરીવાર હુના વાક્યો કરીએ છીએ કે કોણ ડરપોક હતું? ડરપોક એટલે કે કાવર્ડ, સી ઓ ડબલ્યુ એ આર ડી, એને ડરપોક એટલે કે કાવર્ડ કહેવાય. હતું એટલે કે વોઝ, હુ વોઝ ડરપોક એટલે કે કાવર્ડ. જેમ વર્તમાન કાળમાં હુ સાથે ઇઝનો ઉપયોગ કરવાનો છે, એમ ભૂતકાળમાં હુની સાથે વોઝનો ઉપયોગ કરવાનો છે. એટલે આ વાક્ય હુ વોઝ કાવર્ડ એ રીતે લખશું. પછી કોણ પ્રામાણિક છે? પ્રામાણિકને કહેવાય ઓનેસ્ટ. ફરી વાર હું, છે કે નથી, કોણ હુ સાથે ઇઝ જ આવશે. હુ ઇઝ ઓનેસ્ટ, પ્રામાણિક એટલે કે ઓનેસ્ટ. કોણ તમારી સાથે છે? એટલે સાથે એટલે આપણે પ્રિપોઝિશનમાં શીખ્યા હતા વિથ, થી થકી વડે કે સાથે એટલે વિથ, અથવા ના વગર ના વિના એટલે કે વિધાઉટ. એટલે તમારી સાથે એટલે વિથ યુ, કોણ એટલે કે હુ, અને છે એટલે હુ સાથે ઇઝનો જ ઉપયોગ થાય. હુ ઇઝ વિથ યુ. કોણ લાયક હતું? હવે કોણ લાયક હતું, ત્યારબાદ કોણ સફળ હતું, કોણ દુઃખી હતું, આ દરેક વાક્ય જોઈએ આપણે તો એમાં કોણ એની સાથે, સોરી, કોણ ખુશ હશે, દર વખતે હતું કે હશે આ શબ્દોમાં જ ફેરફાર થશે. પણ ધ્યાનમાં રાખવાનું છે કે કોણની સાથે આપણે હુ આપ્યું હોય ત્યારે ઇઝ, વોઝ કે પછી વિલ બી, ટુ બીનું રૂપ વિલ બી છે તો એનો ઉપયોગ કરશું. હવે કોણ સફળ હતું? સફળ એટલે સક્સેસફુલ, હતું એટલે કે વોઝ, હુ વોઝ સક્સેસફુલ. હવે લાયકને ડિઝર્વિંગ પણ કહેવાય, જેમ લાયક હોવું ક્રિયાપદ એને ડિઝર્વ કહેવાય, એમ લાયક એટલે ડિઝર્વિંગ, હુ વોઝ ડિઝર્વિંગ. કોણ દુઃખી હતું? દુઃખી એટલે કે સેડ અથવા અનહેપી, હતું એટલે કે વોઝ. કોણ સાથે? હુ સાથે વોઝનો ઉપયોગ કરવાનો છે. હુ વોઝ અનહેપી અથવા હુ વોઝ સેડ. કોણ ખુશ હશે? હવે હું તો છે જ તે, પણ ભવિષ્યકાળના ટુ બીના રૂપ વિલ બીનો ઉપયોગ કરવાનો છે, કારણ કે આ કોઈ વાક્યો ક્રિયાપદવાળા નથી, ટુ બીના રૂપવાળા, ટુ બીના વાક્યો છે જેમાં ડબલ્યુ એચનો ઉપયોગ છે. ડબલ્યુ એચ ક્રિયાપદ પાસે પણ, ક્રિયાપદની સાથે પણ હોઈ શકે અને ટુ બીના રૂપો સાથે પણ હોય. કોણ ખુશ હશે? હશે એટલે કે વિલ બી, હુ વિલ બી હેપી, ખુશ એટલે હેપી. તમે ક્યાં છો? હવે ક્યાંનો ઉપયોગ થયો છે? ક્યાં હંમેશા આપણે સ્થળ કે સ્થાન પૂછવા માટે વાપરતા હોઈએ. ડબલ્યુ એચ વખતે આપણે વાત કરી હતી, જેને ઇંગ્લિશમાં વેર, ડબલ્યુ એચ ઇ આર ઇ થી લખવામાં આવે છે. આમાં પણ કાળનું ધ્યાન રાખવાનું છે, છે નથી, હતું ન હતું, હશે ન હશે, દરેક વાતનું. તમે ક્યાં છો?
તમે એટલે કે યુ, ક્યાં એટલે કે વેર. હવે છે ક્યાંથી એટલે એમીઝાર. યુ સાથે આર જ આવી શકે, તો હવે ગોઠવવાના શબ્દો વેર આર યુ. તેણી ક્યાં હતી, ફરીવાર વેર. હવે પાછો કરતા તેણી એટલે કે શી, શી સાથે વોઝ વેર, હતું કે નહોતું એટલે વોઝ વેર. શી સાથે વોઝનો ઉપયોગ થાય, વેર શી વોઝ, સોરી વેર વોઝ શી. જેમ અહીં તમે ક્યાં છો વેર આર યુ, એવી રીતે અહીં વેર વોઝ, ડબલ્યુ એચ પછી ટુ બીનું રૂપ, ત્યારબાદ કરતા વેર વોઝ શી. મારી ફાઇલ ક્યાં છે, મારી ફાઇલ એટલે કે માય ફાઇલ. ક્યાં એટલે કે વેર, છે કે નથી એટલે એમીઝાર. ફાઇલ કોઈ એક વચનની જ વાત કરી છે તો ઇઝનો ઉપયોગ થશે, વેર ઇઝ માય ફાઇલ. તમારી પેન ક્યાં છે, અહીંયા ફરીવાર વેર. વેર ઇઝ છે કે નથી એટલે ઇઝ, પેન એક વચન નામ થયું એટલે કે ઇઝ. વેર ઇઝ યોર પેન. રીના ક્યાં હશે, હવે ક્યાંનો તો ઉપયોગ છે જ તે, પરંતુ કાળ બદલાઈ જાય છે, હશે કે ન હશે એટલે કે વિલ બી. હવે વેરનો ઉપયોગ ડબલ્યુ એચ તો પહેલાં જ આવે કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય હશે. વેર વિલ રીના, ત્યારબાદ બી મૂકવાનું છે, વેર વિલ રીના બી. તમારું ઘર ક્યાં છે, તમારું ઘર એટલે કે યોર હાઉસ, ક્યાં એટલે કે વેર. વેર ઇઝ યોર હાઉસ. તેણીની શાળા ક્યાં હતી, હતું એટલે વોઝ વેર. તેણીની શાળા હર સ્કૂલ, વેર વોઝ હર સ્કૂલ. શાળા કોઈ એક શાળાની જ વાત છે એટલા માટે વોઝનો ઉપયોગ કર્યો છે વેરની સાથે. તેઓના મિત્રો ક્યાં હતા, મિત્રો બહુવચનમાં છે. અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું છે હતા ન હતા એટલે વોઝ અને વેર, પણ ઈ ટુ બીનું રૂપ વેર ડબલ્યુ આર ઈ, અને ક્યાં એ ડબલ્યુ એચ ક્વેશ્ચન શબ્દ ડબલ્યુ એચ ઈ આર ઈ વેર એમ બોલવાનું છે. તો પહેલાં આ વેર આવશે ડબલ્યુ એચ ઈ આર ઈ પ્રશ્ન શબ્દ, ત્યારબાદ ટુ બીનું રૂપ વેર, જેને ખરેખર પ્રોનાઉન્સીએશનમાં વર એવી રીતે બોલવામાં આવે છે પરંતુ સમજૂતી માટે આપણે વેર બોલીએ છીએ. વેર વેર તેઓના મિત્રો, ધેર ફ્રેન્ડ્સ. પછીના વાક્યો જોઈએ કે તેણી ક્યારે રસોડામાં હતી. હવે ક્યારે એ સમય પૂછવા માટે વાપરવામાં આવતો પ્રશ્ન શબ્દ છે, જેનાથી આપણને હંમેશા જવાબ સમયમાં મળે. હવે ઇંગ્લિશમાં સમય પૂછવા માટે વેન ડબલ્યુ એચનો ઉપયોગ થાય છે. તેણી ક્યારે રસોડામાં હતી, તો વેન ટુ બીનું રૂપ, હતું ન હતું એટલે વોઝ. તેણી એટલે શી, શી સાથે વોઝનો ઉપયોગ થાય. વેન વોઝ શી ઇન ધ કિચન, રસોડામાં એટલે કે ઇન ધ કિચન. તે ક્યારે ઓફિસમાં હોય છે, છે કે હોય છે બંને એક સમાન જ છે, એમીઝારનો જ ઉપયોગ થાય. વેન, હવે તે એટલે હી થાય એટલે હી સાથે ઇઝનો ઉપયોગ કરશું. વેન ઇઝ હી ઇન ધ ઓફિસ. તમે ક્યારે મારી સાથે હોય છો. હવે યુ છે કે નથી એટલે એમીઝાર, યુ સાથે આરનો ઉપયોગ થાય. વેન આર યુ વિથ મી. તેણી ક્યારે ચૂપ હોય છે, ક્યારે એટલે કે વેન. હવે તેણી શી, શી સાથે ઇઝનો ઉપયોગ થાય. વેન ઇઝ શી ચૂપ એટલે કે સાયલન્ટ. તે શા માટે અહીં છે, શા માટે કારણ પૂછવા માટે વપરાતો પ્રશ્ન શબ્દ છે અને અંગ્રેજીમાં વાયથી પૂછવામાં આવે છે. તે એટલે કે હી અને છે એટલે એમીઝાર, હી સાથે ઇઝનો ઉપયોગ થાય. વાય ઇઝ હી અહીં એટલે કે હિયર, વાય ઇઝ હી હિયર. તમે શા માટે ચૂપ હતા, હતું ન હતું એટલે વોઝ વેર. તમે એટલે યુ, યુ સાથે વેરનો ઉપયોગ થશે. વાય ડબલ્યુ એચ પછી ટુ બીના રૂપ જ આવે, વાય વેર યુ ચૂપ એટલે કે સાયલેન્ટ. તેણી શા માટે દુઃખી છે, છે કે નથી એમીઝાર, શી સાથે ઇઝનો ઉપયોગ થશે અને શા માટે એટલે કે વાય, વાય ઇઝ શી દુઃખી એટલે અનહેપી અથવા સેડ. વાય ઇઝ શી અનહેપી ઓર વાય ઇઝ શી સેડ. કોનું ઘર ગંદુ છે, કોનું એટલે કે વુઝ ડબલ્યુ એચ ઓ એસ ઈ, માલિકી દર્શાવવા માટે ઉપયોગમાં આવતો પ્રશ્ન શબ્દ છે. કોનું ઘર ગંદુ હોય છે, ઘર એટલે હાઉસ. એક કોઈ એક ઘરની વાત કરી હોય એક વચનમાં એમ સમજી એની સાથે ઇઝનો જ ઉપયોગ કરવાનો છે. વુઝ હાઉસ ઇઝ ગંદુ એટલે કે ડર્ટી. હવે જ્યારે કોનું બોલીએ ત્યારે વૂઝ પછી સીધું ટુબીનું રૂપ મૂકવાનું નથી,
કોનું સાથે કઈ વસ્તુનો કે વ્યક્તિનો સંબંધ દર્શાવો છો એ પહેલાં લખવાનું છે. જેમ કે કોનું ઘર તો વૂઝ હાઉસ એમ લખવાનું છે, કોનું સ્કૂટર તો વૂઝ સ્કૂટર, કોનું પુસ્તક વૂઝ બુક, એ રીતે લખી પછી ટુ બીનું રૂપ લખવાનું છે. વૂઝની બાબતમાં એ ખાસ ધ્યાન રાખવાનું છે. કોનું સ્કૂટર જૂનું છે, વૂઝ સ્કૂટર, હવે ટુ બીનું રૂપ આવશે ઇઝ ઓલ્ડ. કોનું પુસ્તક ટેબલ પર છે, વૂઝ બુક ઇઝ ટેબલ પર, એટલે કે ઓન ધ ટેબલ, ટેબલ ઉપર એમ જ સમજવાનું. કોના મિત્રો સ્વાર્થી છે, હુઝ ફ્રેન્ડ્સ આર સેલ્ફિશ. કયો ડ્રેસ સસ્તો છે, હવે કયું એટલે કે વિચ, વિચ સાથે પણ કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની વાત કરી હોય, મોટાભાગે વિચ સાથે વ્યક્તિનો સંબંધ દર્શાવાતો નથી એટલે વસ્તુ જ આપી હશે મોટાભાગે. વિચ ડ્રેસ, બંને સાથે જ બોલવાનું છે એટલે કે ઇઝ, વિચ ડ્રેસ ઇઝ સસ્તું એટલે કે ચીપ. કયો રંગ સરસ છે, વિચ કલર છે એટલે કે ઇઝ સરસ એટલે કે નાઇસ અથવા ગુડ. વિચ કલર ઇઝ નાઇસ, વિચ કલર ઇઝ ગુડ, ગુડની બદલે સરસ માટે નાઇસનો વધુ ઉપયોગ થાય છે. કઈ રમત રસપ્રદ છે, રસપ્રદ એટલે ઇન્ટરેસ્ટિંગ, રમત એટલે ગેમ. અહીં એકવચન નામ જ આવે છે એટલે આપણે ઇઝનો ઉપયોગ કરીએ છીએ. વિચ ગેમ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. આ ફળ કેવું છે, આ ફળ ધીસ ફ્રૂટ. હવે કેવું એટલે કે હાઉ, એચ ઓ ડબલ્યુ એ પ્રશ્ન શબ્દનો ઉપયોગ કરવાનો છે. હાઉ ઇઝ આ ફળ એકવચનની વાત કરી છે એટલે ઇઝ, હાઉ ઇઝ ધીસ ફ્રૂટ. વાતાવરણ કેવું છે, વાતાવરણ એટલે વેધર અથવા એટમોસ્ફિયર, એટમોસ્ફિયર કે વાતાવરણને અને હવામાન માટે વેધરનો ઉપયોગ વધુ થાય. હાઉ ઇઝ એટમોસ્ફિયર. ઘર કેવું હતું, હવે કેવું એટલે હાઉ તો છે જ પરંતુ હતું એટલે વોઝ વેલ. ઘર એકવચન નામ છે એટલે વોઝનો ઉપયોગ, હાઉ વોઝ ધ હાઉસ. કેટલા લોકો હાજર હતા, હવે આ ખાસ ધ્યાનમાં રાખવાનું કેટલા કે કેટલું, ગણી શકાય એની માટે કેટલા, હાઉ મેની, અને ન ગણી શકાય એટલે કે જથ્થામાં હોય એના માટે હાઉ મચથી પ્રશ્ન પૂછાય. કેટલા લોકો હાજર હતા, લોકોને ગણી શકાય એટલે હાઉ મેની, હાઉ મેની પીપલ હતા એટલે કે વોઝ વેર, બહુવચન છે એટલા માટે વેર, હાઉ મેની પીપલ વેર પ્રેઝન્ટ. તેની બદલે એવું વાક્ય આવે કે કેટલા વિદ્યાર્થીઓ વર્ગમાં છે તો હાઉ મેની સ્ટુડન્ટ્સ આવે, પરંતુ ગ્લાસમાં કેટલું પાણી છે પૂછવું હોય તો હાઉ મચ વોટર ઇઝ ઇન ધ ગ્લાસ એવી રીતે પૂછાય. પાણી હોય, ખાંડ હોય કે કોઈ પણ દ્રવ્ય જે જથ્થામાં હોય એને હાઉ મચથી દર્શાવવાનું છે, જ્યારે ગણી શકાય એના માટે હાઉ મેનીનો ઉપયોગ કરવાનો છે. આ ઉપરાંત આપણે અન્ય કેટલાક ડબલ્યુએચ પણ શીખ્યા હતા, જેના ઉદાહરણ અહીં ઓછા લખ્યા છે એનું કારણ કે એનો ઉપયોગ બહુ ઓછો આવે છે. જેમ કે ઊંડાઈ માપવા માટે હાઉ ડીપનો ઉપયોગ થતો હતો, હવે ઊંડાઈ એની માપવામાં આવે જે નીચે હોય. જેમ કે તળાવની ઊંડાઈ પૂછાય, તળાવ કેટલું ઊંડું છે, તો હાઉ ડીપ એનાથી જ શરૂઆત કરવાની, હાઉ ડીપ ઇઝ ધ પોન્ડ. એવી જ રીતે તળાવની જેમ સરોવરની વાત કરીએ કે કૂવો કે પછી ખાડો, એ બધા શબ્દો છે એને ઊંડાઈ હોય, એને ઊંચાઈ ન હોય, તેથી એના માટે હાઉ ડીપનો જ ઉપયોગ કરવાનો. આવું ખાસ એડિટિંગમાં ભૂલ સુધારવાની હોય છે કે હાઉ ડીપની બદલે હાઉ બીગ આપ્યું હોય. ઊંચાઈ માપવી અને ઊંડાઈ માપવી બંને અલગ અલગ બાબત છે. કેટલું મોટું છે એમ કેવું હોય તો હાઉ બીગથી પૂછાય. અન્ય કેટલાક ડબલ્યુએચ પણ હતા, જેમ કે સમયગાળો, ક્યારે પૂછવું હોય તો વેન, પરંતુ કેટલા સમયથી પૂછવું હોય તો હાઉ લોંગથી પૂછાય. જેમ કે તમે અહીં કેટલા સમયથી રહો છો, કે તેણી અહીં કેટલા સમયથી ભણાવે છે, તે કેટલા સમયથી વાંચે છે, ત્યારે હાઉ લોંગ અથવા તો સિન્સ વેન જ્યારે આપણે ફંક્શન્સ કરશું ત્યારે એનો ઉપયોગ આવશે, જેમાં સિન્સ અને ફોર સમય દર્શાવવા માટે ઉપયોગમાં લેવાના છે, ત્યારે આપણે આ હાઉવાળા શબ્દો હાઉ લોંગ અને સિન્સ વેન એનો ખાસ ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ જે વસ્તુના વિશેષતા પૂછવી હોય એની સાથે હાઉનો ઉપયોગ કરવાનો. કેટલું સુંદર પૂછવું છે તો હાઉ બ્યુટિફુલ પૂછી શકો, કેટલું મોટું હાઉ બિગ, કેટલું પહોળું તો હાઉ બ્રોડ એમ પૂછી શકાય, કેટલું જાડું કેવું છે તો હાઉ ફેટ, કેટલું મોટું કેવું છે તો હાઉ બિગ, કેટલું લાંબું કેવું હોય તો હાઉ ટોલ. એટલે જે વિશેષતા સાથે કેટલું એમ પૂછવાનું છે, કેટલું દૂર હાઉ ફાર, આ તો વધુ પડતા ઉપયોગમાં આવે છે. અંતર પૂછવું હોય બે શહેર વચ્ચે કે વિસ્તાર વચ્ચે, ત્યારે હાઉ ફાર એ ડબલ્યુએચનો ઉપયોગ થાય છે. તેથી એ બધા
તો છે જ, એની સાથે આ મહત્વના પાયાના જે ડબ્લ્યુ એચ પ્રશ્ન શબ્દો છે એ યાદ રાખવાના છે, અને તેની સાથે એ કયા ટુ બીના રૂપ સાથે આપેલા છે, કર્તા કે કર્મ કોણ છે એ પણ ખાસ જોવાનું છે.